नमस्ते बाळको, जय श्री कृष्ण। ज्ञानपथ विद्यालय में आपनु स्वागत छे। हमणा बाळको कयो त्योहार आवे छे याद छे तमने? याद करो जोई। हमणा आपणे जन्माष्टमी आवशे, 15 ऑगस्ट आवशे, पछी शुं आवशे? रक्षाबंधन। भैलो ने दीदी राखड़ी बांधे ने, दीदी आपणो भैला ने राखड़ी बांधे, पछी मम्मी एना भाई ने राखड़ी बांधे, मामा ने बांधे ने, तो आपणे रक्षाबंधन आवशे, 15 ऑगस्ट आवशे, तो एना माटे आपणे एक्टिविटी करवी छे ने। तमने फूल बनावता शीखवू छे बाळको? तो चालो हूँ आजे तमने फूल बनावता शीखवाड़ीश। एना माटे आपणे केसरी, सफेद अने लीला कलरना आवा त्रण कलरना नाना नाना आवा राउंड गोल कापी अने कटिंग करी लेवाना। पछी तमे छापानी पस्तीमांथी पण करी शको, घरे रंगीन कागळ ना होय तो आवा कागळ कटिंग करी लईए। पछी एक सरखा एक ज आकारना कलरना अने आकारना चार चार कागळ तैयार करवाना छे। पछी एने शुं करवानुं छे? આવી રીતના આપણે ગોળ છે ને એને આ છેડો લઈ અને આ સાઈડ આવી રીતના આમ જોડી દેવાનું, એવી જ રીતના બધાનું કરી નાખવાનું। બધાનું થઈ ગયું પછી આપણે કામ ચાલુ કરશું આગળ। જો બાળકો આવી રીતના આમ ફોલ્ડ વાળતું જવાનું। આ છે આપણો સફેદ કલરનું રાઉન્ડ, આ છે લીલો, હવે આપણી પાસે બધા જ ફોલ્ડ કરેલા કાગળ તૈયાર છે। હવે શું કરવાનું? એક સફેદ કાગળ લઈ આવી રીતના અને એની ઉપર પહેલાં થોડું ગ્લુ લગાવવાનું, એટલે આપણું ચોટી જાય ને। પછી પહેલાં કયો કલર આવે રાષ્ટ્રધ્વજમાં? કેસરી કલર આવે ને બાળકો? કેસરી કલરનું આવી રીતના આમ લગાવી દેવાનું અને પછી એની બાજુમાં બીજું આવી રીતે લગાવી દેવાનું। જોયું બાળકો કેવું સરસ થાય છે? મજા આવે છે ને? એ તમને ફૂલ બનાવવાની બહુ મજા આવશે હો। જોજો તમે ઘરે પણ આવી રીતના ફૂલ ટ્રાય કરજો। જો તમારી પાસે રંગીન કાગળ ન હોય તો તમે બીજા છાપાના કાગળ કે બીજા કલરના કાગળ પણ લગાવી શકો છો। જો કેસરી કલર આપણો તૈયાર, પછી કયો કલર આવે? કયો કલર આવે બાળકો? કયો આવે? કયો તો ખરા? સફેદ। કયો કલર આવે? સફેદ। સફેદ કલર આવે ને, એને પણ થોડુંક ગ્લુ લગાવી અને આપણે સફેદ કલર લગાવી દેવાનો છે। પછી સફેદ કલર શું કરવાનું છે? બે સાઈડ લગાવવાના છે। કેવી રીતના? બે સફેદ કલરના કાગળ અહીંયા બંને સાઈડ બાળકો સફેદ કલરની રાઉન્ડ આપણે ઓલું પાંદડું બનાવ્યું છે ને એ બંને સાઈડ લગાવવાના છે। વચ્ચે સફેદ કલર આવે ને બાળકો, એટલે આપણે બે સાઈડ લગાવવા પડે। અહીંયા પણ પછી આગળ પહેલાં બે સફેદ આવી ગયા, આવી રીતે આમ ફોલ્ડ કરતું જવાનું, પેક કરતું જવાનું ગ્લુ લઈને, ગ્લુની મદદથી આવી રીતે આમ પેક કરી દેવાના।
પછી હવે આવશે હજી એક સફેદ કાગળ અહીંયા રહી ગયો છે ને, ચલો એનો પણ વારો લઈ લઈએ આપણે. ચલો એને નીચે તમે ધ્યાન રાખજો બાળકો, ખુલી ન જાય. ચલો એને અહીંયા લગાવી દઈએ. હવે કોનો વારો આવશે? હવે આવશે આપણા ગ્રીન કલરનો. ગ્રીન કલરનું પાંદડું અહીંયા આવી રીતના લગાવી દઈએ. પછી બીજું ગ્રીન કલર લઈએ, એને પણ આવી રીતના અહીંયા લગાવી દઈએ. અહીંયા લગાવશું ને બાળકો, તો પહેલાં આપણું આ સફેદવાળું કવર થઈ જશે, એટલે સરસ સરસ લાગે. જોયું? જો વચ્ચેનો કાગળ છે ને આ ખુલ્લો રહીએ ને બાળકો, ત્યાં સેજ આવી રીતના આમ ગ્લુ લગાવી અને આમ પેક કરી દેવાનું, એટલે આપણા પાંદડા ખુલે નહીં. જોયું ને? હવે અહીંયા બીજું ગ્રીન કલરનું પાંદડું, એને પણ આપણે પેક કરી દઈએ. અને હવે આવશે ચોથું ગ્રીન કલરનું પાંદડું, એને પણ પેક કરવું જોઈશે. કરી દીધું ને? હવે વચ્ચે શું આવે બાળકો? શું આવે? અશોક ચક્ર આવે ને બાળકો. જોયો આપ? જોવો જોઈએ હવે કેવું આપણું ફૂલ મસ્ત મસ્ત થઈ ગયું ને. પછી એવી જ રીતના આપણું ફૂલ સફેદ કાગળમાં લઈ, સફેદ કાગળ લઈ તેમાં નીચે થોડું ગ્લુ લગાવી અને આવી રીતના મૂકી દઈએ. બીજે પણ આપણે ડેકોરેશનમાં લઈ શકીએ. જોજે કેવું સરસ લાગે છે, લાગે છે ને બાળકો? તમે પણ આવું કરશો ને, મજા આવશે હો.